નમસ્કાર, સ્વાગત છે આપનું સીએન 24 ન્યૂઝ સાથે. હું છું પંકજ. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. સાધ્વી જયશ્રીગીરી પોલીસની જાપ્તામાંથી નાસી છૂટતા ગુજરાત પોલીસનું કપાયું નાક. કેદીઓ નાસી છૂટવાની ઘટનામાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે. પીએમ મોદી 29 તારીખથી ફરીથી ગુજરાતના પ્રવાસે. રાજકોટમાં ભવ્ય રોડ શો કરી વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી. ગીર સોમનાથમાં યુવતી સાથે છેડછાડ. ખાનગી હોસ્પિટલના સંચાલક દ્વારા સ્ટાફની યુવતી સાથે કરાઈ છેડછાડ. વલસાડ નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ હોસ્પિટલનું કરવામાં આવ્યું લોકાર્પણ. ભાજપના આગેવાનો રહ્યા હાજર. સમાચાર જોઈએ વિગતવાર. બનાસકાંઠાના વડગામ ખાતેના મુક્તેશ્વર મઠના વિવાદાસ્પદ સાધ્વી પોલીસના જાપ્તામાંથી નાસી છૂટતા ગુજરાત પોલીસનું નાક કપાયું છે. આમ જે રાજ્યોમાંથી એક વર્ષ દરમિયાન સૌથી વધુ કેદીઓ નાસી છૂટ્યા હોય તેમાં ગુજરાત પાંચમા ક્રમે આવે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર ગુજરાતમાંથી વર્ષ 2015 દરમિયાન 28 કેદીઓ નાસી છૂટ્યા હતા. આ પૈકી એક કેદી જેલની અંદરથી, 21 જેલની બહારથી અને 6 પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યા હોવાનો આ અહેવાલમાં ખુલાસો થયો છે. 28 નાસી છૂટેલ કેદીઓમાંથી માત્ર 9ને જ ફરીથી ઝડપવામાં પોલીસ સફળ રહી છે. અને NCRB ના વર્ષ 2015ના અહેવાલ અનુસાર અન્ય 19 કેદીઓને હજુ સુધી પોલીસ ઝડપી શકી નથી. સમગ્ર દેશમાંથી સૌથી વધુ કેદીઓ નાસી છૂટ્યા હોય તેમાં ઉત્તરપ્રદેશ મોખરે છે. ઉત્તરપ્રદેશમાંથી 4 કેદી પોલીસના જપ્તામાંથી, 6 જેલની બહારથી, 43 પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યા હતા. સમગ્ર દેશમાંથી વર્ષ 2015 દરમિયાન 371 કેદીઓ છૂમંતર થયા હતા અને તેમાંથી 131ને જ પોલીસે ફરી પકડવામાં સફળ રહી છે. મોટાભાગના કેદીઓ હોસ્પિટલમાં સારવાર માટે બીમારીનું ખોટું બહાનું બતાવીને ત્યાંથી જ નાસી છૂટવાનો કિમિયો અજમાવતા હોય છે. આ જ કારણ છે કે સમગ્ર દેશમાં પોલીસ જપ્તામાંથી નાસી છૂટેલા કેદીઓની સંખ્યા 171 છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ભરૂચ રેલવે પ્લેટફોર્મ પર ચાલુ ટ્રેને પડી જતા એક યુવાનને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રેલવે પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આજરોજ સવારના 11:07 સમયગાળા દરમિયાન પ્લેટફોર્મ નંબર 3 ઉપર સુરતથી ભરૂચ તરફ આવતી બાંદ્રા અજમેર એક્સપ્રેસ ટ્રેનમાંથી પ્રતિક સનતભાઈ પંડ્યા ઉંમર વર્ષ 21ના ચાલુ ટ્રેને પડી જતા તેઓના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના કારણે રેલવે પોલીસે પ્રતિકને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી છે. હરુન પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ. આગળ વાત કરીએ તો ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મ દિવસ નિમિત્તે કલરવ સ્કૂલના બાળકોને બિસ્કીટનું પેકેટના વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મદિન હોય ભરૂચ શહેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભરૂચ ખાતે આવેલ કલરવ શાળાના બાળકોને બિસ્કીટનું વિતરણ કરી ઉજવણી કરાઈ હતી. કલરવ શાળાના બાળકોને કોંગી કાર્યકરો એ બિસ્કીટનું વિતરણ કરતા બાળકોને પણ રાહુલ ગાંધીના લાંબા આયુષ માટે પ્રાર્થના કરી તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસના હેમેન્દ્ર કોઠીવાલ, જુબેર પટેલ, નિખિલ શાહ, ધીરેન કટારિયા સહિતના કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને બિસ્કીટનું વિતરણ કરી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરી હતી. હરુન પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ. આગામી 29 તારીખના રોજ પીએમ મોદી રાજકોટમાં ભવ્ય રોડ શો યોજવાના છે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચાલો જાણીએ આ રોડ શો દરમિયાન કયા કયા કાર્યક્રમો યોજવામાં આવશે. આગામી 29મીએ રાજકોટમાં દુનિયાના 3 વિશ્વ કીર્તિમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સ્થપાવા જઈ રહ્યા છે. દિવ્યાંગોને સાધન સહાય વિતરણ, બહેરા મૂંગા બાળકો દ્વારા સાઇન લેંગ્વેજથી રાષ્ટ્રગીતનું રજૂ કરવું, એક સાથે એક જ સ્થળ પર જયપુર ફૂટ લગાડવાનો મેગા કેમ્પ, તેમજ 21,000 દિવ્યાંગોને સહાયના વિશ્વ રેકોર્ડ થવાના છે. આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓ પણ તારીખ 29ના હાજર રહી વડાપ્રધાનને પ્રમાણપત્રો આપશે.
આ કાર્યક્રમ પહેલા દિવ્યાંગોને રેસકોર્સ સુધી પહોંચાડવા, તેમના માટે જરૂરી સુવિધાઓ સભા સ્થળે રાખવી, 50,000થી વધુ લોકો બેસી શકે તેવા વોટરપ્રૂફ ડોમ અને સાથે એવું ભવ્ય સ્ટેજ બનાવાશે, આ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિવ્યાંગોને 6 પ્રકારના સાધનો આપવાના છે અને તેનો જથ્થો કાનપુર જયપુરથી આવી રહ્યો છે. તેનું એસેમ્બલિંગ રેસકોર્સ ખાતે શરૂ કરી દેવાયું છે. ટ્રાઇસિકલને જોડવામાં સારો એવો સમય જતો હોવાથી અત્યારથી જ તેના પાર્ટ જોડવા માટે 86 ટેકનિશિયન કાફલો કામે લાગી ગયો છે. અન્ય સાધનો પણ ધીમે ધીમે આવી રહ્યા છે. આ સાધનોનો જથ્થો તૈયાર કરી રેસકોર્સ ખાતે જ રાખી દેવાશે અને ત્યાંથી જ વિતરણ કરાશે. સ્કૂલના બાળકોના પણ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. દેશના સૌથી મોટો લેઝર શો રેસકોર્સના ઊંચા બિલ્ડિંગ ઉપરથી યોજાશે. તેનો નજારો લોકો માણી શકશે. 4 વાગે દિલ્હીથી પ્લેનમાં આગમન, 4 વાગે 20 કલાકે એરપોર્ટથી અભિવાદન, 4:22થી 4:25 સુધી મંત્રી દ્વારા સ્વાગત, 4:25થી 4:30 સુધી નીતિનભાઈનું પ્રવચન, 4:30થી 4:35 સુધી થાવરચંદનું પ્રવચન, 4:35મિનિટથી 4:45 સુધી સાધન વિતરણ, 4:45મિનિટથી 4:52 સુધી વિજયભાઈ રૂપાણીનું પ્રવચન, 4:52મિનિટથી 5:20મિનિટ વડાપ્રધાનનું પ્રવચન, 5:20મિનિટથી 5:40 સુધી રેસકોર્સથી આજી જશે, 5:40મિનિટથી 5:50મિનિટ સુધી નર્મદા નીર અવતરણ, 6 કલાકે આજ ડેમ ઉપર આગમન, 6 કલાકથી 6:25મિનિટ સુધી સીએમ અન્યાયોના પ્રવચન, 6:25થી 6:30મિનિટ સુધી સૌની પ્રોજેક્ટની કાર્યવાહી, 6:30મિનિટથી 7:10મિનિટ સુધી વડાપ્રધાનનું સંબોધન, 7:15મિનિટથી રોડ શો યોજશે. ब्यूरो रिपोर्ट CN24 न्यूज. સભ્ય સમાજની સાથે તબીબી આલમને શર્મસાર કરતો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પ્રકાશમાં આવ્યો છે. શહેરના એસટી રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલના સંચાલક તબીબે સ્ટાફની યુવતીની લાજ લૂંટવા પ્રયાસ કર્યો હતો. જેને સમાજમાં ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે તેવા તબીબ આલમને કલંકિત કરતો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બન્યો છે. શહેરની નામાંકિત ગણાતી આ હોસ્પિટલના સંચાલક તબીબ સુધીર રોકડિયાએ બુધવારની રાત્રિના પાપ પ્રકાશ્યું હતું. પીડિત યુવતીએ વેરાવળ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં કેફિયત વર્ણવતા જણાવેલ કે સંચાલક તબીબ સુધીર રોકડિયા હોસ્પિટલે આવેલ અને હોસ્પિટલના 3રા માળે બોલાવેલ, જેથી પીડિત યુવતી તેની સાથે મહિલા કર્મચારી સાથે 3રા માળે ગયેલ, જ્યાં તબીબે તેની સાથેની મહિલા કર્મીને નીચે મોકલી દીધેલ અને તેને સ્પેશિયલ રૂમમાં બોલાવેલ, જ્યાં રૂમને સ્ટોપર લગાવી યુવતી સાથે શારીરિક અડપલા કરવા લાગેલ અને લાજ લેવા નિર્લજ્જ હુમલો કરેલ, જેને પ્રતિકાર કરતા નાલાયક તબીબે યુવતીને ગળે ટૂંપો આપી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે તે સમયે તબીબનો પગ લપસતા પડી ગયેલ અને પીડિતા તેની ચંગુલમાંથી છૂટી નીચે આવી સ્ટાફને એકટો કરી દેકારો બોલાવી દીધો હતો. જે ઘટના બની છે તે આઈસીયુમાં રોકડિયા સર આવી અને મને એવી રીતના કીધું કે તું નીચે જા 3રા માળે. 2-3ની વચ્ચે, રાત્રે 2-3ની વચ્ચે, અને ત્યાંથી મને 3રા માળે મોકલી દીધી અને ત્યાંથી તે સર આવ્યા ત્યાં રાઉન્ડ લીધો અને પછી અમને બોલાવ્યા કે બાજુનો સ્પેશિયલ રૂમ છે ત્યાં આવો. ત્યાં અમે ગયા, મારી સાથે બીજી સ્ટાફની છોકરી આવી હતી, એને લઈને હું ગઈ તો રોકડિયા સરે એવી રીતના કીધું કે તમે ત્યાંથી એ છોકરીને એવી રીતના કે તારું કંઈ કામ નથી, તું જતી રહે. એના કહેવાથી એ છોકરી જતી રહી અને તે પછી મને અંદર બોલાવી અને એને અંદરથી સ્ટોપર મારી દીધું અને હું તને પસંદ કરું છું ને એવી રીતના કહી અને એને અડપલા કર્યા. અને પીડિત યુવતીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારા પિતાનું અવસાન થયેલ હોય અને પરિવારમાં માતા, 2 બહેન, 1 ભાઈ સાથે પરિવારનું ગુજરાન ચલાવવા આ હોસ્પિટલમાં 3-1 માસ અગાઉ નોકરીમાં રહેલ અને રાત્રિના આઈસીયુ વિભાગમાં ફરજ બજાવું છું. સમાજમાં તબીબને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ વેરાવળની રોકડિયા હોસ્પિટલના સંચાલક તબીબ સુધી રોકડિયા શૈતાનના સ્વરૂપમાં છે. આ હોસ્પિટલમાં આમાં મહિલા સ્ટાફ સલામત ન હોય ત્યારે મહિલા દર્દીઓની સલામતી અંગે પણ પીડિતાએ સવાલ ઉઠાવી પોતાની સાથે બનેલ આ હિંચકારી ઘટના અન્ય કોઈની સાથે ન બને તે માટે સરકાર અને પોલીસ નરાધમ તબીબને કડક સજા કરે તેવી માંગણી કરી છે. યુવતીની ફરિયાદના આધારે વેરાવળ પોલીસે નાલાયક તબીબ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ડોક્ટર છે એ ભગવાનનું એક સ્વરૂપ હોય છે, અને જે એવી જ રીતે જ્યાં એ ડોક્ટરને જે હોસ્પિટલમાં પોતાની જ પોતાના સ્ટાફની સલામતી ન હોય તો બીજા સલામત હોઈ શકે એનું શું, બીજા સલામત કઈ રીતે હોઈ શકે? એટલે હું એવું જ માંગુ છું કે જે મારી સાથે જે થયું બીજી કોઈ છોકરીઓ સાથે ન થાય, અને બીજે કોઈ છોકરીઓને સાથે કરવામાં પણ એ આવું ક્યારેય કોઈ પણ વિચારી ન શકે એમ. અને હું એવું માંગુ છું, સરકારને પણ એવી વિનંતી કરું છું કે મને ન્યાય આપે અને એને એ ડોક્ટર નાકરા માકરી સજા આપે. રોકડિયા હોસ્પિટલમાં રાત્રિના સંચાલક તબીબ દ્વારા આચરવામાં આવેલ આ અધમ કૃત્ય બાદ નાલાયક તબીબ સુધીર રોકડિયાએ હોસ્પિટલના અન્ય મહિલા કર્મચારી મારફતે પીડિત યુવતીને લોભ લાલચ આપી ઘટનાને દબાવી દેવાના પ્રયત્નો કરેલ હતા, જે અંગેની ઓડિયો ક્લિપો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાતા જ રોકડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટનો નરાદમ તબીબ હોસ્પિટલ છોડીને નાસી છૂટ્યો હતો, સાથે હોસ્પિટલનો સ્ટાફ પણ ગાયબ થઈ ગયો છે. નિલેશ ગોસ્વામી સાથે દીપક જોશી, CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. વેકેશન પૂરું થઈ ગયું છે અને બાળકો શાળાએ જવા લાગ્યા છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવેલી બેડબી વર્ગની પ્રાથમિક શાળા હજી સુધી બંધ છે, જેને લઈને ગામના બાળકો રખડતા થયા છે. તેમના ભવિષ્યની ચિંતા વાલીઓને થઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં આવેલી બેડવી વર્ગ પ્રાથમિક શાળા બંધ રહેતા ગામના બાળકોના ભવિષ્ય અંધકારમય. રાજ્યમાં આવેલી તમામ શાળાઓના વેકેશન પૂર્ણ થતા નવા વર્ષના શૈક્ષણિક સત્રથી શાળાઓને રાબેદા મુજબ ચાલુ થઈ ગઈ છે, અને શાળા પ્રવેશોત્સવમાં નવીન બાળકોના કુમકુમ તિલક કરી નામાંકન કરવામાં આવ્યા છે, અને શાળાઓમાં બાળકો નિયમિત અભ્યાસ પણ ચાલુ કરવામાં આવ્યો છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના મથક માત્ર 70 કિલોમીટરના અંતરે આવેલ બેડવી ગામના પટેલ ફળિયામાં આવેલી વર્ગ પ્રાથમિક શાળા વેકેશન બાદ આજ દિન સુધી ખુલી જ નથી, તેમજ શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાને ચાલુ કરવા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. શાળા પ્રવેશોત્સવ પણ નજીકમાં આવેલી બીજી અન્ય શાળાઓમાં રાખવામાં આવ્યો હતો, અને તેમાં પણ આંગણવાડીના બાળકોને હાજર રાખી કાર્યક્રમ યોજાયો હતો. સદર શાળામાં શિક્ષક આવતા નથી અને શાળા આજ સુધી બંધ હોવાથી ગામના બાળકોને અભ્યાસ બગડે છે, જેથી ગામની શાળા વહેલી તકે ચાલુ કરાય તેવી સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત પણ પ્રવેશોત્સવમાં હાજરી અધિકારીને કરવામાં આવી હતી, છતાંય શાળા આજ દિન સુધી બંધ છે, જેનો ભોગ બેડવી ગામના બાળકો બની રહ્યા છે, જે અંગે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સત્વરે બેડવી વર્ગ પ્રાથમિક શાળા બાળકોને અભ્યાસને ધ્યાનમાં લઈને ચાલુ કરાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે. આ સ્કૂલ ખુલી ત્યારથી માસ્તર આવતા નથી, અમારા છોરા ભણવા પણ પાછા નહીં જાય, માસ્તર નહીં આવતા, એટલે પછી ગોવાડી કરવા નહીં જાય, પછી દોડ્યા વિના અમારા છોરાનો ભવિષ્ય બગડી જાય, અમારા છોરાનો ભવિષ્ય બગડી જાય, અમારા છોરાનો શું ભવિષ્ય. બેડવી વર્ગ પ્રાથમિક શાળામાં જે શિક્ષક નથી એના માટે અમે ગ્રુપ શાળાના આચાર્યને જાણ કરી દીધી છે કે તાત્કાલિક વ્યવસ્થા કરવી, અને છતાં પણ ન થઈ હોય વ્યવસ્થા તો હું આજે ફરીથી પણ એમને કહી અને બેડવી વર્ગ પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરવા માટેનું આયોજન શક્ય એટલું વહેલી તકે થાય એવો પ્રયત્ન પૂરો કરી દઉં છું. આજ રોજ સ્કૂલ જે ચાલુ થઈ છે ત્યાંથી સ્કૂલ ખુલ્લી નથી અને કોઈ સાહેબ આવ્યા નથી. અમારા શાળા પ્રવેશ ખુલ્લી તે પહેલાં ફળિયામાં કરી હતું, ડીઓ સાહેબ આવ્યા હતા ત્યારે કીધું હતું કે એ તો ચાલુ થઈ જશે, શિક્ષક આવશે, બીજું કંઈ નથી, અને સ્કૂલ બંધ છે, કોઈ શિક્ષક આવ્યા નથી જ્યારે ચાલુ થયા ત્યારથી. અમારા છોકરાનો સાહેબ ભવિષ્ય બગડી જવાનું, હવે હું બેડવાળો મહેનત થવા આવ્યો. તો આજે શાળા ખુલ્લી છે કે બંધ છે? બંધ છે સાહેબ. સલમાન મહેમદ, CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. તો સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, વિરામ બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. રથયાત્રાના વાગીરા છે પડગમ, વાલાના થશે વધામણા, જય રણછોડના ગુંજશે નારા. તાઈ બેન સાથે મળીને કરશે નગરની યાત્રા, મામાના ગીત જમશે ભાણેજ. ગજરાજાની શાહી સવારી, અભેદ સુરક્ષાનો અહેસાસ, દિલ દહેલાવી દે તેવા કર્તવ્યો. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર, કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર. હવે થશે ગુનાઓનો પર્દાફાશ, દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની
સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આગળ વાત કરીએ તો વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ગૌરવભાઈ ભરતભાઈ મકવાણાએ છેતરપિંડીને ઠગાઈની ફરિયાદ દાખલ કરી હતી. તેમણે 3 શખ્સ વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગૌરવભાઈ નામના શખ્સે 3 વ્યક્તિ વિરુદ્ધ A1 ચિકન વાઘોડિયા વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. આ ઇસમો BA એસોસિએટ નામની ફર્મ કંપની બતાવી ખોટા દસ્તાવેજો ઉભા કરી બ્લોક બનાવી કંપની સાથે ઠગાઈ કરતા હતા. તેઓ GIDC માં કમ્પાઉન્ડમાં વોલ બનાવતા હોવાનું ખોટા નામે માલ મંગાવી બીજે વોચ મારવાનો ગોરખ ધંધો કરતા હતા, જેમાં A1 ચિકનનો જુનેદ મુસ્તફા પોતાની માલિકીની જગ્યા વેજલપુર ખાતે માલ મંગાવી વિશ્વાસઘાત કરતો હતો, જેથી આ ઇસમોનો ભોગ બનનાર ગૌરવભાઈ સાથે ઠગાઈ કરતા આ ઇસમો વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાયો હતો. પોલીસે આ ઇસમોની ધરપકડ કરી લીધી છે, તેમજ અન્ય કોઈ ગુનામાં સંડોવાયા છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. વલસાડ નગરપાલિકા દ્વારા વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. વલસાડ નગરપાલિકા દ્વારા નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ બિલ્ડિંગની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં હાલ 2017 200 જેટલા દર્દીઓ OPDમાં આવે છે. 10-20 માઇનર ઓપરેશન પણ કરવામાં આવે છે. ત્યારે આ હોસ્પિટલને લઈને સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ હેઠળ કામ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય માર્ગ દ્વારા વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ સોનલબેન હાજર રહ્યા હતા, તેમજ કેટલાક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. કીર્તિ બાવીસી, CN24 ન્યૂઝ, વલસાડ. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક વખત પોલીસ દ્વારા ખોટી રીતે મારવાની ઘટના બનતી હોય છે, ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામે એક ઘટના સામે આવી છે, જેમાં નરાળી ગામના દલિત યુવક પર ખોટી રીતે માર મારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના આંબેડકર નગરમાં રહેતા અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા મકવાણા છોટુભાઈ રાતના સમયે બાઇક લઈને પસાર થતા હતા, ત્યારે પાછળથી પોલીસની ગાડી આવતા યુવકે બાઇક સાઇડમાં ઊભું રાખ્યું. યુવક દ્વારા જણાવવામાં આવેલ કે મને ખોટી રીતે માર મારવામાં આવ્યો છે, હું રસ્તામાંથી પસાર થતો હતો ત્યારે પોલીસની ગાડીમાંથી પોલીસ ઉતારીને બહાર નીકળ્યો અને મને પૂછ્યું, તમે કેવા છો, દારૂ પીધો છે, તેઓ પૂછવા લાગ્યા. ત્યારે મેં જવાબ આપ્યો, હું દલિત હરિજન છું. ત્યારે પોલીસ દ્વારા મને અપશબ્દો બોલવામાં આવ્યા અને મને કીધું કે મારી જાતિ વિરુદ્ધના શબ્દો આચરી અને મને ઢોર માર મારવા લાગ્યા અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મને 3 કલાક સુધી ગોંધી રાખ્યો હતો. પોલીસે ઢોર માર મારતા પોલીસ સ્ટેશનમાંથી છોડાવેલ અને તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, ત્યારે દલિત સમાજના ટોળે ટોળા સરકારી હોસ્પિટલ પર આવી ગયા હતા. યુવકની માંગ છે કે મને ખોટી રીતે માર મારવામાં આવ્યો છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના PSI સહિત 4 પોલીસ કર્મી સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવું યુવકની માંગ છે. એકદ મહિનાથી જે તાનાશાહ ચલાવી રહ્યા છે PSI શ્રી ભાઈ ચૌહાણ સાહેબ કરીને છે, જેઓ થોડા દિવસો પહેલાં ઠાકોર સમાજના એક યુવા ઉપર ઢોરમાર, કાંઈ વાઘ ગુના વગર ઢોરમાર મારેલ અને આજ પાછી બીજી પણ એક ઘટના ઘટેલી. SC સમાજના નરાળી ગામના એક યુવાકના પર ઢોરમાર મારેલ છે અને ઈજા પહોંચ્યો, હાલ હોસ્પિટલમાં દાખલ છે. આવી તાનાશાહે ઘણા સમયગીરી દબંગગીરી ચલાવી રહ્યા છે. આવી દબંગગીરી ક્યારે બંધ થશે? ધ્રાંગધ્રામાં જે ખરેખર બુટલેગરો ભાઈગીર ચલાવતા અને તાનાશાહી ચલાવતા એની સામે બોલતા છે, એમની પાસે સાટગાંઠ રાખે છે અને નિર્દોષ વ્યક્તિ ઉપર ઢોરમાર મારે છે. તો આ લોકોને જે STC ઉપર અત્યાચાર કરવાનું ક્યાં? કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. વાઘોડિયાના PSI ચૌહાણે વિવિધ જગ્યાએ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે હવે પેટ્રોલિંગ હાથ ધર્યું છે, જેમાં પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. નશાબંધીના કાયદા કડક અમલ કરવા વાઘોડિયા PSI ચૌહાણ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં રામપુરા પાસે આવેલા CNG રિક્ષા ચાલક શંકાસ્પદ હાલતમાં સ્મશાન પાસે દેખાયો હતો.
પોલીસને જોતા રિક્ષા ચાલક નાસી છૂટ્યો હતો, જેથી પોલીસે રિક્ષાનો કબજો લઈ તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ સહિત રિક્ષા જપ્ત કરી લીધી હતી, જેની કુલ કિંમત 57,200 થાય છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરતા વાઘોડિયા નવીનગીરીમાં રહેતો નિમેશભાઈ જીવનભાઈ સોલંકી હોવાનું સામે આવતા તેના ઘરે પોલીસે રેડ કરી તેની અટકાયત કરી હતી. બ્યુરો રિપોર્ટ, સીન 24 ન્યૂઝ. અમદાવાદમાં રહેતી સેજલ નામની તમામ છોકરીઓ માટે ગુડ ન્યૂઝ છે. શાહરૂખ એટલે કે ઇમ્તિયાઝ અલીની જબ હેરી મેટ સેજલનો હેરી સેજલ નામ ધરાવતી અમદાવાદની ગર્લ્સને મળશે. અમદાવાદમાં રહેતી સેજલ નામની તમામ છોકરીઓ માટે એક ગુડ ન્યૂઝ છે. શાહરૂખ એટલે કે ઇમ્તિયાઝ અલીની જબ હેરી મેટ સેજલનો હેરી સેજલ નામ ધરાવતી અમદાવાદની ગર્લ્સને મળશે. વાસ્તવમાં આ ફિલ્મની ટીમ એક કોન્સેપ્ટ યોજી હતો, જે મુજબ સેજલ નામની ગર્લ્સની સંખ્યા જે સિટીમાં સૌથી વધુ હોય ત્યાંની કિંગ ખાન મુલાકાત લેશે. આ કોન્સર્ટમાં અમદાવાદની 7,000 ગર્લ્સ પાર્ટિસિપેટ કર્યું છે. આ કોન્ટેસ્ટમાં રિઝલ્ટ આવી ગયું છે, જેમાં અમદાવાદ વિનર રહ્યું છે. આ એક્ટર ન ફક્ત આ ગર્લ્સને મળશે, પરંતુ આ ફિલ્મમાં પહેલું સોંગ રાધા પણ લોન્ચ કરશે. આ દરમિયાન જ જબ હેરી મેટ સેજલના પહેલા 2 મિનિટ ટીઝર રિલીઝ થઈ ગયા છે. શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝના ઓફિશિયલ યુટ્યુબ પેજ પર ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ દરમિયાન રવિવારે પહેલું મિની ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાન હેરી અને અનુષ્કા સેજલનો રોલ પ્લે કરી રહ્યા છે. પહેલા ટીઝરમાં શાહરૂખ ખાન પોતાની જાતને કેરેક્ટરલેસ અને ચીપ ગણાવે છે. આ વિડીયોમાં શાહરૂખ અનુષ્કાને કહે છે, મારું કેરેક્ટર ખરાબ છે મેડમ, છોકરીઓના મામલે મારું કેરેક્ટર બરાબર નથી, હું છોકરીઓને ખરાબ નજરે જોઉં છું, ચીપ છું. શાહરૂખ ખાનની આ વાતો સાંભળીને અનુષ્કા કહે છે, મને ડરાવવા માટે તમે આ બધું કહો છો. આ ફિલ્મ બીજા ટીઝરમાં ખ્યાલ આવે છે કે અનુષ્કા શર્મા ગુજરાતી લોયરના રોલમાં છે, જેમાં અનુષ્કા ઇન્ડેમનિટી બોન્ડ અને સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિશે વાત કરતી જોવા મળે છે. ઇન્ડેમનિટી બોન્ડમાં લખેલું હોય છે કે જો આ બંને વચ્ચે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય છે તો તેના માટે શાહરૂખને કેરેક્ટર દોષ મુક્ત રહેશે. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. મધ્યપ્રદેશમાં વધુ 3 ખેડૂતોએ જીવન ટૂંકાવતા 8 જૂનથી અત્યાર સુધીમાં આત્મહત્યા કરનાર ખેડૂતોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના મૂળ વતન સિહોરમાં જ 5 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે સિહોર જિલ્લાના જમુનાઈ ખુર્દ ગામમાં 55 વર્ષીય ખેડૂત બંસીલાલ મીણાએ પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. બંસીલાલના પુત્ર મનોજના જણાવ્યા અનુસાર તેના પિતા પાસે 9 એકર જમીન હતી અને તે 11 લાખ રૂપિયાની લોન ચૂકવી શકે તેમ ન હતા. મનોજે વધુમાં જણાવ્યું કે મારા પિતાએ આ વર્ષે જ કૂવો ખોદાવ્યો હતો, તો પણ તે સુકાઈ ગયો છે. આ ઉપરાંત તે બેંકો અને નાણાં ધીરનાર લોકોની બાકી રકમ ચૂકવી શકે તેમ ન હતા. વિદિશા જિલ્લાના સાયબરમુરા ગામમાં એક અન્ય 35 વર્ષીય ખેડૂતે પણ આત્મહત્યા કરી લીધી છે. બ્યુરો રિપોર્ટ, સીએન 24 ન્યૂઝ. બિહારસરાના લખીસરાય જિલ્લામાં 10મા ધોરણમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટ સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. ગેંગરેપ બાદ છોકરીને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી. બિહારના લખીસરાય જિલ્લામાં 10મા ધોરણમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટ સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. ગેંગરેપ બાદ છોકરીને ચાલતી ટ્રેનથી ક્યુલ સ્ટેશન પર પાસે ફેંકી દેવામાં આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે ગેંગરેપ કરનાર તમામ 6 આરોપી સગીર છે. એક આરોપી પીડિતાનું સ્કૂલમાં જુનિયર હોવાનું બહાર આવ્યું છે. પીડિતાને ગંભીર હાલતમાં PMCHMમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ ગેંગરેપની ઘટના ચાનંદ પોલીસ સ્ટેશનના હદમાં થઈ છે. પીડિતાના શરીર પર ઈજાના અનેક નિશાન છે. મળતી માહિતી મુજબ ગુરુવારની મોડી રાત્રે ટોયલેટ માટે ઘરથી બહાર ગઈ હતી, જ્યાં ગામના જ મૃત્યુંજય કુમાર અને સંતોષ કુમાર તેને બળજબરીથી મોં પર કપડું રાખીને પાસેના ખેતરમાં લઈ ગયા હતા અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન પીડિતા બેભાન થઈ ગઈ હતી. ગેંગરેપ બાદ આરોપીઓ પીડિતાને બંશીપુર સ્ટેશન પર મોરિયા એક્સપ્રેસ ટ્રેન પર ચડાવીને ક્યુલ સ્ટેશન પાસે ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી હતી. શુક્રવારે સવારે પ્રવાસીઓ દ્વારા પીડિતાને ઘાયલ સ્થિતિમાં પડેલી જોઈને તેને ઉઠાવીને પ્લેટફોર્મ પર મૂકી દેવામાં આવી હતી. પીડિતાના પરિવારના સભ્યો પણ તેને શોધવા માટે ક્યુલ સ્ટેશન પહોંચ્યા હતા અને તેને ખાનગી ક્લિનિક લઈ ગયા હતા. શનિવારની સાંજે પીડિતાને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પછી ડોક્ટરોએ વધુ સારા ઇલાજ માટે તેને PMCH રેફર કરી દીધી હતી.
ઘટનાની માહિતી મળ્યા બાદ એસસી ડીપીઓ પંકજકુમાર અને ચાનન પોલીસ સ્ટેશનના હેડ સુનિલ જા તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને મામલાની તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો સીએન 24 ન્યૂઝ. નમસ્કાર.